હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલમાં હું વકાણી મીરા આપ સૌને આવકારું છું. મિત્રો, આપણે એ છેલ્લે આઠમું પ્રકરણ છે એનું મહાવરાનો વિડીયો તમે જોયો હશે, એ પૂરું કર્યું અને આજે છે એ હવે પ્રકરણ 9 કેટલા વખત એના વિશે આજે ચર્ચા કરવાની છે. તો હું તમને અહીંયાથી શીખવીશ. તમારે બધાએ તમારું પાઠ્યપુસ્તક ગણિતનું છે એ ખોલીને રાખવાનું છે. એમાં પાના નંબર 122 ખોલો અને ત્યાં ભણાવજો કેટલા વખત. હવે જુઓ, મેં અહીંયા સ્ક્રીન ઉપર એક પેજ રાખેલું છે, પણ તમારે તમારે કાનમાં ઇયરફોન રાખી અને તમારે ચોપડીમાં જોતું જવાનું છે, એમાં સરખું દેખાશે. તો પગવાળા પ્રાણીઓ, 5 બકરીઓ છે. જુઓ, અહીંયા 5 બકરીઓ છે, બધા થઈને કુલ કેટલા પગ છે? હવે જુઓ, બકરીઓ 5 છે પણ કુલ કેટલા પગ છે એમ પૂછ્યું. તો હવે બકરી હોય ને એને 4 પગ હોય, એક બકરીને 4 પગ હોય. તો 5 બકરી છે તો 5 વખત આપણે 4 4 4 એમ સરવાળો કરીએ તો આપણને જવાબ મળે. તો જો અહીંયા આપેલું છે 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 એટલે કે 5 વખત 4 4 આપ્યું. તો હવે એનો સરવાળો કરવાનો, 4 ને 4 8 8 ને 4 12 12 ને 4 16 16 ને 4 20 અથવા 5 વખત 4 = 20 થાય. તો જો 5 વખત 4 = 20 એટલે કે અથવા 5નો ઘડિયો તમને આવડતો હોય તો પણ સીધો આપણને જવાબ મળે, ત્યારે સરવાળો કરવાની જરૂર પડે નહીં. 5 × 4 કરો એટલે કે 5 બકરી અને 4 એક એક બકરીના 4 પગ, તો 5 બકરીના 4 પગ કેટલા થાય? તો 5 × 4 = 20. મળ્યો જવાબ. હવે ત્યાર પછી આગળ કરોળિયાની વાત છે. કેટલા કરોળિયા છે ગણો. જો અહીંયા સામે આપેલા છે કરોળિયા, તો કે 1 2 ને 3. હવે એ ખાલી જગ્યામાં લખો, જો એ પેન્સિલ સાથે રાખો, લખો 3. કેટલા કરોળિયા છે? તો 3. 1 કરોળિયાને ખાલી જગ્યા પગ છે. હવે જો બીજી ખાલી જગ્યામાં 1 કરોળિયાને કેટલા પગ છે એ ગણવાના છે અને પછી બીજી ખાલી જગ્યામાં તમારે જવાબ લખવાનો છે. 1 2 3 4 5 6 7 ને 8 1 કરોળિયાને 8 પગ છે. તો જવાબ લખો 8. ત્યાર પછી, તો કરોળિયાના પગ 3 વખત, 3 કરોળિયા છે એટલે 3 વખત 8. ત્રીજી ખાલી જગ્યામાં 8 લખો, 3 વખત 8 અથવા 8. જો હવે પીળા કલરની જે ચોરસ ચોરસ ખાલી જગ્યા છે એમાં લખો 8, પછી વત્તા આપેલા છે, પછી પાછા 8, પછી વત્તા આપેલા છે, પછી પાછા 8. 8 વત્તા 8 વત્તા 8 કેટલા થાય? 8 ને 8 16, 16 ને 8 24. તો જવાબ આપણને અહીંયા મળ્યો 24. બરાબર, પછી 24 લખો. અથવા આપણે એમ પણ કરી શકાય, 3 કરોળિયાના 3 અહીંયા આપેલા છે, પછી ગુણાકારની નિશાની જોઈ, ગુણાકારની નિશાની, પછી શું લખવાનું? 1 કરોળિયાને કેટલા પગ છે? તો કે 8. તો 3 8 = 24, જવાબ આવ્યો 24. આમ પણ આપણને ઘડિયા આવડતા હોય તો આમ પણ આપણે શીખી શકીએ. મિત્રો, તમારે બધાએ છે એ 1 થી 10 ઘડિયા તો પાકા કરી લેવાના જ છે, તો જ તમને આ પ્રકરણ છે એ સારી રીતે આવડશે. ત્યાર પછી આગળ, શું તમે એ આ પગવાળા ભાઈને ઓળખો છો? જો બાજુમાં છે આ પગવાળા ભાઈ એટલે આ બાજુમાં છે ચિત્ર ગ્રીન અને યલો કલરનું, એટલે કે લીલું અને પીળા કલરનું, એને ઓળખો છો? આ એક ઓક્ટોપસ છે, આ છે એક ઓક્ટોપસ છે. ઓક્ટોપસ એટલે તે દરિયામાં રહે છે, એ દરિયાઈ જીવ છે, બરાબર. તેને પણ 8 પગ છે, તેને પણ 8 પગ છે. તેથી 5 ઓક્ટોપસના કુલ કેટલા
કુલ કેટલા પગ થાય? હવે જો આ એક ઓક્ટોપસ આપ્યો એવા પાંચ ઓક્ટોપસના આઠ આઠ એવા કેટલા પગ થાય? તો હવે જો અહીંયા લખવાનું છે આઠ, પીળા બધા બોક્સમાં લખો, આઠ વત્તાની નિશાની આપેલી છે, આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ, તો આઠ આઠને પાંચ વખત સરવાળો કરવાનો છે, તો કેટલો જવાબ આવે? તો બરાબર પછી જવાબમાં લખો ચાલીસ, અથવા પાંચ વખત આઠ પછીની ખાલી જગ્યામાં, અથવા પાંચ વખત આઠ ખાલી જગ્યામાં લખો આઠ બરાબર ચાલીસ, બરાબર ચાલીસ. હવે આગળ, અથવા પાંચ ગુણ્યા આઠ ગુણ્યા પછીની ખાલી જગ્યામાં આઠ લખો, પાંચ ગુણ્યા આઠ, તો પાંચ અઠ્ઠા કેટલા થાય? પાંચ અઠ્ઠા ચાલીસ. તો જવાબમાં લખો બરાબર ચાલીસ. મને તારો હાથ આપ, હાથ હાથ હાથ. હવે મિત્રો જુઓ, આમાં તમે જોયું પાંચ એકાનો ઘડિયો આવી ગયો, ત્રણ એકાનો આવી ગયો, આઠ એકાનો એ તે પાંચ એકા આઠ પંચાય ચાલીસ થાય, પાંચ અઠ્ઠા એટલે આઠ એકાનો ઘડિયો, પાંચ એકાનો. તો મિત્રો આ પ્રકરણ શીખવા માટે તમારે ઘડિયા તો શીખવા જ પડશે. ત્યાર પછી પાના નંબર 123 પર જોઈએ, ગણ્યા વગર સંખ્યા શોધો, ગણ્યા વગર સંખ્યા શોધો. ફૂલદાનીમાં કુલ કેટલા ફૂલ છે? ફૂલદાનીમાં ચાર ઊભી હાર છે. જુઓ ઊભી હાર ચાર છે, એટલે કે ઊભી લાઇન ચાર છે. દરેક હારમાં છ ફૂલ છે, દરેક લાઇનમાં છ છ ફૂલ છે, તેથી ફૂલદાનીમાં કુલ ચાર વખત છ ફૂલ જેટલા થાય? એટલે કે ચાર હરોળ અને છ, બરાબર ચાર લાઇન છે અને એની અંદર છ છ ફૂલ છે, તો ચાર ચાર વખત છ ફૂલ જેટલા થાય? તો જુઓ આમાં આપેલું છે છ વત્તા છ વત્તા છ વત્તા છ, અને બરાબર જવાબ ચોવીસ, અથવા ચાર ગુણ્યા છ, તો ચાર છ કેટલા થાય? તો કે ચોવીસ. આવી રીતે પણ આપેલું છે. હવે મિત્રો આગળ જોઈએ, ચાલો બીજી રીતે પ્રયત્ન કરીએ. ફૂલદાનીમાં છ આડી હાર છે. હવે જુઓ છ આડી હાર છે અને દરેક હારમાં ચાર ફૂલ છે, તો ફૂલદાનીમાં કુલ ફૂલ છ વખત ચાર ફૂલ જેટલા થાય? તો હવે આમાં શું કરવાનું? તો કે ચાર ચાર છે એ છ વખત લખવાના, ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર અને વત્તા ચાર બરાબર ચોવીસ. આવું તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે મિત્રો, જોતા જજો. અથવા છ ગુણ્યા ચાર, છ ચોક પણ ચોવીસ થાય અને ચાર છક પણ ચોવીસ થાય, બરાબર. જવાબ તો આપણને સેમ સરખો જ મળે. ત્યાર પછી એક પ્રશ્ન આપેલો છે બોટલવાળો, તે જ રીતે આ કેટલી બોટલ છે? હવે મિત્રો છે એ આપણે આમાં જોવાનું છે કે કેટલી બોટલ છે. તો એક બે ત્રણ ને ચાર, એક બાજુ ચાર બોટલ છે, તો ચાર વખત એક બે ત્રણ ચાર ને પાંચ, એક બાજુ પાંચ બોટલ છે, તો પહેલી ખાલી જગ્યામાં લખો ચાર, બીજી ખાલી જગ્યામાં લખો પાંચ, તો ચાર પંચા કેટલા થાય? તો કે વીસ. તો કેટલી બોટલ છે? તો બરાબર પછી જવાબ લખો વીસ, આમાં છે વીસ બોટલ. ત્યાર પછી ઈંડાની વાત છે, તો હવે ઈંડા છે એ કેટલા વખત જોઈએ? તો બે સાઈડથી એક બાજુ અને બીજી બાજુ ખાલી ઈંડા ગણવાના, પછી સીધો એનો ગુણાકાર કરી નાખવાનો, ઘડિયો ઘડિયાથી આપણને જવાબ મળી જાય. તો ઈંડા ગણું છું, એક બે ત્રણ ચાર પાંચ ને છ, એક બાજુ છ છે એટલે છ લખો પહેલી ખાલી જગ્યામાં વખત, પછી બીજી બાજુ કેટલા, એક બે ત્રણ ચાર ને પાંચ છે, તો છ પંચા ને ત્રીસ, આમાં કેટલા ઈંડા છે? છ પંચા ત્રીસ, એટલે કે પહેલી ખાલી જગ્યામાં છ, પછી વખત લખેલું છે, પછી પાંચ, બરાબર પછી ત્રીસ ઈંડા છે. ત્યાર પછી મિત્રો પાના નંબર 124 પર આપણે જોઈએ મહાવરો, મહાવરો જોવાનો છે. વત્તાની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખો, વત્તાની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખો. તો જુઓ સૌથી પહેલું આપેલું છે બે ગુણ્યા પાંચ એટલે બે વખત પાંચ,
એટલે 2 વખત 5, એટલે જો 5 વત્તા 5, 2 વખત 5 થઈ ગયા. ત્યાર પછી 4 ગુણ્યા 18, એટલે કે 4 વખત 18, પછીની ખાલી જગ્યામાં 4 વખત લખેલું છે એની પછીની ખાલી જગ્યામાં લખો 18, અથવા 18 વત્તા 18 વત્તા 18 વત્તા 18, ઈ 4 એ 4, ખાલી જગ્યામાં 18 18 18 18 લખો. ત્યાર પછી 3 ગુણ્યા 20, એટલે 3 ગુણ્યા 20 એટલે 3 વખત, પહેલી ખાલી જગ્યામાં લખો 3 પછી વખત પછી 20, 3 પછી વખત પછી 20, અથવા 20 વત્તા 20 વત્તા 20 લખો, 20 વત્તા 20 વત્તા 20. ત્યાર પછીની ખાલી જગ્યા 8 ગુણ્યા 9, 8 ગુણ્યા 9 એટલે કે 8 વખત 9, એટલે કે 8 વખત 9, અથવા 9 9 9 છે એ બધું બધી ખાલી જગ્યામાં લખી નાખો, 9 9 9, 8 વખત લખવાના છે, 1 2 3 4 5 6 7 8 વખત 9 લખવાના છે એ લખી નાખો. આ એક મહાવરાનો પ્રશ્ન નંબર 1 પૂરો થયો. ત્યાર પછી નીચે છે પ્રશ્ન નંબર 2, કહો કેટલી વખત. સૌથી પહેલું આપેલું છે 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9 વત્તા 9 ને વત્તા 9, એટલે કે 6 વખત 9 આપેલા છે. તો સામે જુઓ 6 ગુણ્યા 9, એટલે કે 6 9 54 જવાબ આપણને મળ્યો. ત્યાર પછી આગળ 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4, 5 વખત 4, એટલે કે 5 ગુણ્યા 4, તો 5 6 20 આપેલા છે. ત્યાર પછી 8 વત્તા 8 વત્તા 8, 3 વખત 8 આપેલા છે, એટલે બરાબર પછીની ખાલી જગ્યામાં જો મેં અહીંયા સ્ક્રીન પર જે પેજ મૂક્યું છે એમાં લખેલું છે 3 ગુણ્યા 8, તો કેટલા થાય, 3 8 24, તો જવાબ લખો 24. ત્યાર પછી 3 આપેલા છે, તો 3 કેટલી વખત છે, 1 2 3 4 ને 5, તો જુઓ 5 આપેલા છે બરાબર પછી ગુણ્યા 3, તો 5 13 15, તો લખો જવાબ 5 13 15. ત્યાર પછી 30 આપેલા છે, પણ કેટલી વખત, 1 2 ને 3 વખત, તો 3 ગુણ્યા 30, જવાબ લખો 3 ગુણ્યા 30, કેટલા થાય, 3 30 13 90, તો જવાબ લખો 90. ત્યાર પછી 7 આપેલા છે, પણ કેટલી વખત છે, તો ગણવા પડે, 1 2 3 4 5 ને 6, 6 ગુણ્યા 7, બરાબર પછી લખો 6 ગુણ્યા 7, 6 7 ને 42, જવાબ લખો 42. ત્યાર પછી 12 આપેલા છે, પણ કેટલી વખત, 1 2 3 ને 4 વખત 12 છે, તો ખાલી જગ્યામાં લખો 4 ગુણ્યા 12, તો આપેલા છે, તો 12 6 ને 48, જવાબ લખો 48. ત્યાર પછી 6 આપેલા છે, પણ કેટલી વખત, 1 2 ને 3 વખત, તો 3 ગુણ્યા 6, 3 6 18, જવાબ આવે 18. ત્યાર પછી 10 આપેલા છે, કેટલી વખત, 1 2 3 ને 4 વખત, તો 4 ગુણ્યા 10, 4 10 10 6 40, જવાબ આવે 40, અથવા 4 દાણ 40 એમ પણ કહી શકાય. ત્યાર પછી 2 આપેલા છે, પણ કેટલી વખત, 1 2 3 4 ને 5, તો 5 ગુણ્યા 2 બરાબર કેટલા થાય, તો કે 5 2 ને 10. ત્યાર પછી 6 આપેલા છે, પણ કેટલી વખત, 1 2 3 4 5 6 ને 7 વખત, તો 7 ગુણ્યા 6 બરાબર 7 6 42, તો જવાબ આવે 42. મિત્રો, આપણે પ્રકરણ 9માં આજે અહીંયા સુધી રાખીએ. ત્યાંથી આગળ છે એ હું આવતા લેક્ચરમાં કરાવીશ. અને પાના નંબર જે મેં કરાવ્યા 122, 123 અને 124, એ તમારે પાઠ્યપુસ્તકમાં સ્ક્રીન છે એને સ્ટોપ કરી અને બધા જવાબો લખવાના છે. અને એની પહેલાંનું જે પાના નંબર 122 અને 123 ઉપર હું જેમ બોલી એ રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં લખી નાખજો આ હોમવર્ક. Thank you.